ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે સાબરકાંઠાના હિંમતનગર. હિંમતનગરમાં ભાજપ હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક ચાલી રહી છે. જિલ્લા પંચાયત પ્રમુખના ઘરે આ મહત્વની બેઠક ચાલી રહી છે. થોડી વારમાં ભાજપ કાર્યાલય પર પહોંચશે હર્ષ સંઘવી. સાબરકાંઠા ભાજપ ઉમેદવાર સામે વિરોધનો વંટોળ છે અને આ ડેમેજ કંટ્રોલ કરવા માટે હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા છે. બંધ બારણે બેઠક ચાલી રહી છે. ભાજપના હોદ્દેદારો પણ આ બેઠકમાં ઉપસ્થિત છે. આપને જણાવી દઈએ કે સાબરકાંઠામાં ભાજપે શોભનાબેન બારૈયાને મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા ભીખાજી ઠાકોરનું નામ હતું અને તેમણે બદલીને શોભનાબેનને ટિકિટ આપવામાં આવી. જોકે ભીખાજીએ જ્યારે અનિચ્છા દર્શાવી હતી ત્યારબાદ શોભનાબેનનું નામ જાહેર કર્યું અને હવે ભાજપના હોદ્દેદારો જે છે તેમના શોભનાબેનના નામને લઈને વિરોધ કરી રહ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ઈશાન પરમાર સાબરકાંઠાથી જોડાયા છે. ઈશાન, હાલ જે બેઠક ચાલી રહી છે, શું લાગે છે કે વિવાદ જે ચાલી રહ્યો છે એ સમી જશે? પંકજ, હિંમતનગર ખાતે જે જિલ્લા પંચાયત પ્રમુખ છે, પ્રમુખના ઘર નિવાસ સ્થાને આજે હર્ષ સંઘવીની ખાનગી બેઠક યોજવામાં આવી રહી છે. ખાસ કરીને આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પણ હોદ્દેદારો મનભાઈને બેઠક થઈ રહ્યા છે. રેખાબેન ઝાલા સહિતના અનેક આગેવાનો છે. ત્યાં ઉપરાંત જિલ્લા પ્રમુખ, પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા છે. બંધ બારણે આ બેઠક યોજાઈ રહી છે અને ખાસ કરીને જે ઉમેદવારનો જે વિરોધ છે, વિરોધને લઈને આ બેઠક યોજાઈ રહી છે. જોવાનું એવું છે કે આ બેઠક બાદ શું નિર્ણય લેવા, ઉમેદવાર બદલાય છે કે નહીં એ પણ એક તપાસ હોવી જોઈએ. કારણ કે છેલ્લા સતત જ્યારથી ઉમેદવારની નામની જાહેરાત થઈ છે ત્યારથી ઠેર ઠેર વિરોધ જોવા મળે. સાબરકાંઠા હોય કે અરવલ્લી હોય, અનેક કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેના કારણે હર્ષ સંઘવીને પણ યાદ દોડતો થોડું વળ્યો હતો અને અત્યારે હાલ તો છે બંધ બારણે બેઠક યોજી રહ્યા છે અને બેઠક બાદ યોગ્ય કારણ તો જાણવા મળશે. જે પંકજ જી, ખાસ ઈશાન, આ બેઠકની અંદર જિલ્લા પંચાયત સિવાય બાકીના કયા કયા બીજેપીના હોદ્દેદારો છે એ ઉપસ્થિત રહેવાના છે? એ ચોક્કસ કે અત્યારે હાલ તો જ્યાં બંધ બારણે બેઠક થઈ રહી છે તેમાં સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ છે, તો કૌશલ્યા કુંવરબા છે, રેખાબા ઝાલા છે. આ ઉપરાંત અન્ય જે મહામંત્રી સહિત અન્ય હોદ્દેદારો છે. આ ઉપરાંત જે અરવલ્લીના પણ કેટલાક હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત છે. એટલે કે ઉમેદવારનો જે વિરોધ થઈ રહ્યો છે તેના કઈ રીતે ઠારો તેના બાબતે આ બેઠક યોજાઈ રહી છે. તો ખાસ કરીને જે મુખ્ય મુદ્દો છે મુદ્દાને લઈને અત્યારે હર્ષ સંઘવી પણ અહીંયા હાજર થયા છે અને આવનાર સમયમાં હજુ પણ વિરોધ ન થાય અને વિરોધ કઈ રીતે અટકે તે દિશામાં અત્યારે આતો ચર્ચા ચાલી રહી છે. જી જી, ઈશાન આભાર માહિતી આપવા માટે. અને હવે વાત ભાજપના ડેમેજ કંટ્રોલની. રૂપાલા વિવાદ જે રીતે સામે આવ્યો અને ત્યારબાદ હવે સમાધાનના પ્રયાસો તેજ થઈ ગયા છે. ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે પ્રયાસો હાથ ધર્યા છે. ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાએ પ્રયાસો હાથ ધર્યા. આજે ગોંડલમાં ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મળવા જઈ રહી છે. સૌરાષ્ટ્રના ભાજપના ક્ષત્રિય આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેવાના છે. ક્ષત્રિય સમાજના સામાજિક આગેવાનો પણ આ ચર્ચામાં ભાગ લેશે. વિવાદને પૂરો કરવા માટે જયરાજસિંહ જાડેજા હાથ ધરશે પ્રયાસ. રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી છે. બે દિવસથી સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ક્ષત્રિય સમાજે નારાજગી વ્યક્ત કરી છે. આ તરફ રાજકોટમાં રૂપાલાના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 5 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. 1 ગનમેન, 4 જવાન સહિત 5 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. માલવિયા પોલીસ સ્ટેશને બંદોબસ્ત ગોઠવ્યો છે. રાજકોટમાં રૂપાલાના ઘરે પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવાયો છે. 5 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં 1 ગનમેન છે, 4 જવાન સહિત કુલ 5 જવાનોનો બંદોબસ્ત આપવામાં આવેલો છે. માલવિયા પોલીસ સ્ટેશને બંદોબસ્ત ગોઠવાયો છે. તો આ જ વિષય પર વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અંકિત પોપટ રાજકોટથી જોડાયા છે. અંકિત, જે રીતે ગોંડલમાં હાલ ક્ષત્રિય સમાજની જે બેઠક મળવા જઈ રહી છે અને આજે વિવાદ શમી જાય એવા કોઈ પ્રયાસ થાય એવું લાગે છે? કારણ કે વિવાદમાં સમજાવટના પ્રયાસો છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છે. રૂપાલાજીએ માફી પણ માગી છે. આજે જેમના નિવાસસ્થાને, રૂપાલાના નિવાસસ્થાને બંદોબસ્ત પણ છે. શું વધુ અપડેટ?
ચોક્કસ, સૌ પ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે કે પરસોત્તમ રૂપાલાનું જે અમીન માર્ગ સ્થિત આ જે ઘર આવેલું છે ને ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે, તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. માલવીય નગર પોલીસ દ્વારા આ પોલીસ બંદોબસ્તની છે તે ફાળવણી કરવામાં આવી છે. એક ગનમેન તેમજ ચાર અન્ય સહિત કુલ 5 જેટલા જે જવાનો છે તે ફાળવવામાં આવી છે. સાથોસાથ અહીંયા ખાનગી સિક્યુરિટીને પણ બોલાવી દેવામાં આવી છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે અત્યારે ગનમેન પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો, કેટલા સમય પૂર્વે આપણે અહીં ફાળવવામાં આવ્યા છે અને કેટલા દિવસ સુધી બંદોબસ્ત રાખવાનો છે? બંદોબસ્ત ક્યાં સુધી છે તેની ખબર નથી. 5-6 દિવસથી 24 તારીખથી ફાળવેલા છે. અને કુલ કેટલા અહીંયા તેનાત રહો છો અને કયા પ્રકારની આપની ડ્યુટી રહે છે, શું કહેશો? ડ્યુટી વારાફરતી નિભાવીએ છીએ અને એક ગાર્ડ અને 4 સંત્રી હોય છે. ચોક્કસ, તો એક ગાર્ડ અને 4 સંત્રી એટલે કે એક ગનમેન સહિત કુલ 5 જેટલા જે પોલીસ જવાનો છે તે અહીં આ બંદોબસ્તમાં તૈનાત રહે છે અને આગામી દિવસોની અંદર પણ આ બંદોબસ્ત છે તે યથાવત રાખવામાં આવનાર છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આજરોજ સાંજના સમયે જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા, કે તેમનું જે હળમતાળા વિસ્તારની અંદર જે ફાર્મ હાઉસ આવેલું છે ગણેશગઢ ખાતે, ત્યાં પણ એક મિટિંગ મળવાની છે. આ મિટિંગની અંદર રાજકીય તેમજ સામાજિક આગેવાનો છે તે એકઠા થવાના છે અને આગામી દિવસોની અંદર આ ગણતરીની કલાકો એટલે કે 24-48 કલાકની અંદર આ વિવાદને કઈ રીતે શાંત પાડી શકાય તે બાબતની રણનીતિ છે તે પણ સાથોસાથ ઘડવામાં આવશે. બીજી તરફ વાત કરવામાં આવે તો કોંગ્રેસના આગેવાન અને સાથોસાથ વાત કરવામાં આવે તો લાઠી સ્ટેટના વંશજ છે આદિત્યસિંહ ગોહિલ, તેમના દ્વારા ગઈકાલે રાજકોટની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની અંદર એક પિટિશન પણ દાખલ કરવામાં આવી છે. બદનક્ષીને લઈને એક પિટિશન છે તે દાખલ કરવામાં આવી છે. આઈપીસી 499 અને 500 અંતર્ગત આ પિટિશન છે તે દાખલ કરવામાં આવી છે. કોર્ટે સમગ્ર મામલે ઇન્કવાયરી રજિસ્ટર્ડ પણ કરી છે અને ઇન્કવાયરી નંબર પણ છે તે ફાળવવામાં આવ્યા છે. આગામી 15મી તારીખના રોજ આદિત્યસિંહ ગોહિલ છે તેમને કહી શકાય કે જે અન્ય જે સાક્ષીઓ તેમજ પુરાવાઓ સાથે હાજર રહેવાનું પણ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. જી જી, અંકિત આપ મારી સાથે જોડાયેલા રહેશો. અહીંયા દર્શકોને જણાવી દઈએ કે રૂપાલા વિવાદમાં રાજકોટની કોર્ટમાં પણ અરજી થઈ છે. કોંગ્રેસ આગેવાન અને લાઠીના રાજવી આદિત્યસિંહ ગોહિલે અરજી કરી છે. રૂપાલા સામે બદનક્ષીના દાવા માટેની આ અરજી છે. કોર્ટે આદિત્યસિંહ ગોહિલની જુબાની નોંધી છે. કોર્ટે ઇન્કવાયરી રજિસ્ટર લઈ વધુ સાક્ષી પુરાવા રજૂ કરવા માટે કેસ મુલતવી રાખેલો છે. પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી માન સન્માન અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોવાની આદિત્યસિંહ ગોહિલની કોર્ટમાં રજૂઆત. હું કોર્ટમાં મેં પિટિશન દાખલ કરેલી છે, ફરિયાદ દાખલ કરેલી છે અને કોર્ટે ગઈકાલે મને 5 વાગે મારી જુબાની પણ માનનીય રાજકોટ ન્યાયાધીશે લીધેલી છે અને આવનારી 15 તારીખે મને સાક્ષીઓ સાથે હાજર રહેવાનું કીધેલું છે. તો આ વિવાદને શાંત પાડવા ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા બેઠક કરવાના છે. આજે સાંજે આ બેઠક થવાની છે. તે અંગે પણ ફરિયાદી આદિત્યસિંહે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે આ વિવાદ બેઠકથી શાંત થવાનો નથી. એકય ઉદ્યોગપતિ એકય મોટા રાજકારણી આનું નેતૃત્વ નથી લીધું એટલે આ યુવાનોમાં સંગઠિતતા ખૂબ છે. આ યુવાનોનો અવાજ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક આપણે બહાર લાવી શકીએ છીએ, હું જોઈ રહ્યો છું. તો હવે આ મુદ્દાને કોઈ પણ મિટિંગથી કોઈ પણ આ મુદ્દાને સમાધાન લક્ષી લઈ શકે એવું હું માનતો નથી. તો વધુ માહિતી આજ મુદ્દે મેળવીશું. અંકિત લગાતાર મારી સાથે રાજકોટથી જોડાયેલા છે. અંકિત, જો બે વસ્તુ છે, એક તો આ મામલો હવે કોર્ટમાં પણ જઈ રહ્યો છે અને માત્ર રાજકોટ પૂરતો વિવાદ નથી રહ્યો, હવે ઉત્તર ગુજરાત અને અનેક વિસ્તારોમાંથી પણ વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય રાજપૂત સમાજનો. તો શું લાગી રહ્યું છે જિલ્લાના ભાજપના જે આગેવાનો છે, જે માંગણી થઈ રહી છે રાજપૂત સમાજની કે એમની ટિકિટ રદ કરવામાં આવે, તેના ઉપર કોઈ વિચારણા થાય એવું લાગે છે? ચોક્કસ, આ બાબતે કોઈ વિચારણા દૂર સુધી થાય તેવું લાગી નથી રહ્યું. આ પાછળનું કારણ હું આપને સ્પષ્ટપણે જણાવી દઉં કે જે પ્રકારે પરસોત્તમ રૂપાલાનું વિવાદિત નિવેદન હતું, ત્યારબાદ ગણતરીની જ કલાકની અંદર કે જ્યારે વિડીયો બહાર આવે છે, પરસોત્તમ રૂપાલા માફી માગે છે, માફી માગતો હોય વિડીયો, તે સોશિયલ મીડિયાની અંદર પણ વાયરલ થાય છે. સાથોસાથ માધ્યમો પણ આ વિડીયો છે તે પ્રસારિત કરે છે. સાથોસાથ જે પણ કરણી સેનાના આગેવાનો અને ક્ષત્રિય સમાજના આગેવાનો
આગેવાનોએ પરસોત્તમ રૂપાલા સાથે વાતચીત કરી હતી. પરસોત્તમ રૂપાલાએ તેમને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મારે કઈ રીતે માફી માગવી જોઈએ એ તમે મને લેખિતમાં આપો, હું તમે કહેશો તે પ્રમાણે લેખિતમાં હું જે બોલીને માફી માંગેલી આ પ્રકારનું તેમને વિડીયો પણ છે તે વાયરલ કરવામાં આવ્યો હતો. સવે જોયું છે કે પરસોત્તમ રૂપાલાએ કઈ રીતે માફી માગી છે, ત્યારબાદ જે પ્રકારે ક્ષત્રિય સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે અમારા સૂત્રો જણાવી રહ્યા છે, આની અંદર અત્યારે બે ભાગ પડી ચૂક્યા છે. એક ભાજપ સમર્થિત ક્ષત્રિય સમાજ અને કોંગ્રેસ સમર્થિત ક્ષત્રિય સમાજ. આની અંદર ખાસ કરીને જે કોંગ્રેસ સમર્થિત જે ક્ષત્રિય સમાજના જે વ્યક્તિઓ છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોને, પછી તે સામાજિક આગેવાન હોય કે પછી રાજકીય આગેવાન હોય, આ તમામને ઉશ્કેરી રહ્યા છે કે આ વિવાદને વધુમાં વધુ સ્વરૂપ છે તે આપવામાં આવે. બીજી તરફ વાત કરવામાં આવે કે જે પ્રકારનો રોષ છે જે આપણે જોઈ રહ્યા છીએ, ગઈકાલની પણ જે અમદાવાદ ખાતેની બેઠક હતી, આપણા સૂત્રોએ જણાવ્યું કે ત્યાં સોની જ સંખ્યા હતી, અને જ્યાં દાવો કરવામાં આવ્યો હતો કે આગામી સમયમાં અમારા દ્વારા 2 લાખ જેટલી લોકોને એકઠા કરવામાં આવશે અને વિશાળ જનમેદની છે તે ખાસ કરીને એકઠી કરવામાં આવશે. પરંતુ જે પ્રમાણે ગઈકાલે ગણ્યા ગાંઠ્યા લોકો ત્યાં હાજર હતા, માત્ર 100ની સંખ્યા હાજર હોય તેવું આપણા જે સંવાદદાતા છે તેમણે પણ જણાવ્યું હતું, ત્યારે આગામી સમયની અંદર 2 લાખ જેટલા લોકો એકઠા થાય આ વાત કોઈ કાળે માની શકાય તેમ નથી. બીજી રહી વાત કે આજે જ્યારે જયરાજસિંહ જાડેજાના જે ફાર્મ હાઉસ છે, ગણેશગઢ જે ઓળખાય છે, ત્યાં જે પ્રકારે મિટિંગ મળવાની છે, સ્પષ્ટપણે ખાસ કરીને આ મુદ્દો છે તે સૌ પ્રથમ રાજકોટ લોકસભાને લઈને છે, ત્યારે રાજકોટ લોકસભા મતવિસ્તારની અંદર ક્ષત્રિયોની જે ટકાવારી છે, ક્ષત્રિય જે મતદાતાઓ છે તેની અંદર પણ ભાજપ સમર્પિત છે, ભાજપ સમર્થિત છે અને સાથોસાથ કોંગ્રેસ સમર્પિત અને કોંગ્રેસ સમર્થિત પણ છે, ત્યારે કઈ રીતે રાજકોટ લોકસભા બેઠક ઉપર નુકસાન ન થાય તમામ જે ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનોને સમજાવી લેવામાં આવશે, આ પ્રકારની એક રણનીતિ છે તે ખાસ કરીને ગણેશગઢ ખાતે થવાની છે. ને જે પ્રમાણે અમારા સૂત્રો જણાવી રહ્યા છે કે આગામી 48 કલાકની અંદર ક્ષત્રિય સમાજ અને સાથોસાથ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સંયુક્તમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી શકે તેમ છે. પ્રેસ કોન્ફરન્સની અંદર પરસોત્તમ રૂપાલા છે તે અગાઉ વિડીયોના માધ્યમથી માફી માગી ચૂક્યા છે, પરંતુ હવે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી માફી માગે આ પ્રકારની એક રણનીતિ છે તે તૈયાર થઈ ચૂકી છે. જોવાનું એ છે કે ક્યારે હવે આ મામલે સુખદ સમાધાન છે તે સામે આવશે. જી જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો હવે જોવાનું એ છે કે આગામી 48 કલાકમાં શું રણનીતિ ઘડાય છે. હવે દાહોદથી ખબર આવી રહી છે કે ચૂંટણી ટાણે જ ફરી એકવાર કોંગ્રેસ અહીંયા તૂટી રહી છે. દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રીએ રાજીનામું આપ્યું છે. મહામંત્રી કલ્પેશ બરજોડે કેસરિયા કરી લીધા. કુબેર ડિંડોરે ભાજપનો કેસ પહેરાવીને તેમણે પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો છે. રાજકોટમાં કોળી સમાજના આગેવાનો કોંગ્રેસમાં જોડાશે. વિક્રમ સોરાણી વિધિવત રીતે આજે કોંગ્રેસમાં જોડાશે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર સમર્થકો સાથે તેઓ પહોંચવાના છે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે તેઓ ખેસ પહેરશે. 2023માં આપમાંથી વિક્રમ સોરાણીએ રાજીનામું આપ્યું હતું. ગત વિધાનસભાની ચૂંટણીમાં વાંકાનેરથી કરી હતી ઉમેદવારી. વિક્રમ સોરાણીને કુલ 53,485 વોટ મળ્યા હતા. વિધાનસભાની બેઠક પર 26.35% વોટ શેર મેળવ્યો હતો. અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત. બીજી તરફ ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહે ડેમેજ કંટ્રોલ માટે હાથ ધર્યા પ્રયાસ. ગાંધીનગર મનપા બની કોંગ્રેસ મુક્ત. કોંગ્રેસના 2 કોર્પોરેટરોના રાજીનામા. અંકિત પારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાના આજે કેસરિયા. ગુજરાતીઓને દઝાડશે ગરમી. બનાસકાંઠા અને આણંદમાં 2 દિવસ હીટવેવની આગાહી. 5 દિવસ 40 ડિગ્રી ઉપર તાપમાન રહેશે.